જો બાળકો હવે આપણે જે અકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સની અંદર અથવા પેલા અકાઉન્ટમાં આગળ વધીએ તો અકાઉન્ટની અંદર આપણે બે દાખલાઓ ભણ્યા હતા ઘસારાના હિસાબોમાં રાઈટ એક દાખલા નંબર પહેલો અને દાખલા નંબર બીજો રાઈટ બાળકો તો હવે અકાઉન્ટની અંદર થોડું આગળ જવું છે એક સ્ટેપ તમને આગળ લઈ જવું છે જોજો તો અકાઉન્ટમાં આપણે હવે ત્રીજો દાખલો સ્ટાર્ટ કરીએ બહુ જ સારા એવા દાખલાઓ આપેલા છે ધ્યાનથી તમે ભણતા રહેજો તો અકાઉન્ટ પાર્ટ ટુ એનું ચેપ્ટર બીજું ઘસારાના હિસાબો ઘસારાના હિસાબો એમાં થોડું કરું તમને આગળ લઈ જવા માગું છું આજે તો ઘસારાના હિસાબો એમાં દાખલા નંબર ત્રીજો તો પહેલા એની રકમ તમને કહી આપું તો એની અંદર કંઈક 3 વર્ષની આમનોંધો માગી છે આપણી પાસે 3 વર્ષની આમનોંધો પૂછી છે અને 3 વર્ષનું એક ખાતું બનાવવાનું પણ પૂછ્યું છે તો આપણને જે રકમ આપી છે એવી છે જુઓ દાખલા નંબર ત્રીજો ભારૂન કોડાવાલા 1 એપ્રિલ 2012ના રોજ એક યંત્ર 2,75,000માં ખરીદે છે આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 થયો દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણો 31/3/2015ના રોજ આ યંત્ર ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દો તો 3 વર્ષની આમ નોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો તો બાળકો આપણે 3 વર્ષની આમ નોંધ લખવી છે અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવું છે તો આપણો અકાઉન્ટ પાર્ટ ટુ હતો એનું ચેપ્ટર બીજું હતું અને એમાં દાખલા નંબર ત્રીજો ગણાવું છું રાઈટ થોડી ગણતરી સમજાવી આપું છું કે જે જોજો હરુણ કોડાવાલા 1 એપ્રિલ 2012ના રોજ 2,75,000નું એક યંત્ર ખરીદે છે એને ગોઠવવાનો ખર્ચ 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 ગોઠવવાનો ખર્ચ 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 એમ કરીને ટોટલ 25,000નો ખર્ચ થાય છે 8% પ્રમાણે સીધી લીટીથી ઘસારો કાપવાનો 31/3/15ના દિવસે આ યંત્ર 20% નુકસાનથી વેચી દેવાનું તો 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવું છે ઓકે તો પહેલાં તો થોડી ગણતરી આપણે સમજી લઈએ તો પહેલાં તો આ યંત્રની મૂળ કિંમત કેટલી છે તો 2,75,000 વત્તા એને લાવવા અને ગોઠવવાનો ખર્ચ કેટલો થાય છે 25,000 એટલે આ યંત્રની પડતર કિંમત કેટલી કહેવાય 3,00,000 કારણ કે મૂળ કિંમત 2,75,000 લાવવાનો ખર્ચ 25,000 એટલે ટોટલ 3,00,000ની આની પડતર કિંમત કહેવાય કઈ તારીખે તો 1 એપ્રિલ 2012 તો યંત્ર વેચાણની ગણતરી કરી લઈએ 1 એપ્રિલ 2012 આ યંત્રની પડતર કિંમત 3,00,000 રૂપિયા પહેલું વર્ષ પૂરું થાય ઘસારો બાદ કરું આ વર્ષ પૂરું ક્યારે થાય 1/4 શરૂ થયું હોય તો 31/3 પૂરું થાય 12માં શરૂ થયું તો 13માં પૂરું થાય ના રૂપે ઘસારો હવે સીધી લીટીની પદ્ધતિથી 8% ઘસારો ગણવો છે સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે 8% 3,00,000ના 8% એટલે 8×3=24,000 રૂપિયા થાય તો 24,000 રૂપિયા પહેલા વર્ષનો ઘસારો પહેલું વર્ષ પૂરું થાય બીજું વર્ષ શરૂ થાય 1/4 આનો બીજો દિવસ હોય અથવા આ બીજું વર્ષ હોય અહીંયા 12 હોય તો અહીંયા 13 ના રોજ આ યંત્રની બાકી અને બાકી વર્ષે 24,000 બાદ કરી દઉં તો 2,76,000 બીજું વર્ષ પૂરું થાય 31/3/2014 કારણ કે 1/4/13માં શરૂ થયું તો 31/3/14 પૂરું થાય ના રોજ ઘસારો પાછો કેટલો 24,000 સીધી લીટીની પદ્ધતિ બીજું વર્ષ પૂરું થાય એટલે ત્રીજું શરૂ થાય 1/4/14 ના રોજ આ યંત્રની બાકી આની બાકી આવશે 2,05,000 એટલે 52,000 4 ને 2 6 8 ને 2 7
ત્રીજું વર્ષ પૂરું થાય એટલે પાછો ઘસારો 31/3/2015 પૂરું થાય ના રોજ ઘસારો સીધી લીટીની પદ્ધતિ એટલે 24,000 હવે આમ ઘસારો ક્યાં સુધી બાદ કરતા કરતા જવાનું તો યંત્ર વેચો એની જે તારીખ આવે ત્યાં સુધી જે તારીખે યંત્ર વેચીએ ત્યાં સુધીનો ઘસારો બાદ કરાય આપણે આ યંત્ર કઈ તારીખે વેચો છો 31/3/2015 ના રોજ વેચી દીધું તો ત્યાં સુધીનો ઘસારો કાપતા જવાનું 31/3/15 ના રોજ વેચો જે તારીખે વેચી દો એ દિવસથી ઘસારો કાપવાનું બંધ થઈ જાય કારણ કે યંત્ર મિલકત જ વેચાઈ જાય છે તો આ આ વેચેલી તારીખ સુધી જવાનું આ વેચેલી તારીખ આવી જઈ જુઓ 31/3/15 ના રોજ યંત્ર વેચવાનું એટલે ત્યાં સુધી ઘસારો બાદ કરાય પછી આ મિલકત જ વેચી દો એટલે ઘસારો ગણાય નહીં અને વેચેલી જે તારીખ હોય એ દિવસે હવે બાકી ન કહેવાય આને કહેવાય ચોપડે કિંમત જે તારીખે યંત્ર વેચો એ કિંમતને કહેવાય ચોપડે કિંમત તો 252 માંથી 24,000 બાદ કરી દઉં તો 8 ને 4 બાદ 1 એટલે 3, 3 ને 2 5 2,28,000 રૂપિયાની ચોપડે કિંમત કહેવાય જે તારીખે તમે આ યંત્ર વેચવા ગયા એ દિવસેની ચોપડે કિંમત કેટલી 2,28,000 અને હવે આ ચોપડે કિંમતમાં નફો કીધો હોય તો ઉમેરાય નુકસાન કીધું હોય તો બાદ કરાય તો કઈ રીતે કીધું છે ચોપડે કિંમતના 20% નુકસાન નુકસાન એટલે આમાંથી માઇનસ કરી દો કે માઇનસ નુકસાન કેટલું તો 20% તો 2,28,000ના 20% એટલે 45,600 રૂપિયા નુકસાન થાય 2,28,000ના 20% 45,600 રૂપિયા નુકસાન બાદ કરી દો એટલે મળી જાય વેચાણ કિંમત આ યંત્રની વેચાણ કિંમત આવી જશે તો 2,28,000માંથી 45,600 બાદ કરું તો 1,82,400 રૂપિયામાં આ યંત્ર વેચી દીધું તો બાળકો આવી રીતે કોઈ પણ મિલકત વેચીએ ત્યારે એની વેચાણ કિંમતની પહેલાં ગણતરી કરી લેવાય ઓકે તો આ વેચાણ કિંમતની મેં તમને ગણતરી કરાવી આપી અને હવે આપણે કીધું છે 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવું છે 3 વર્ષનું યંત્ર ખાતું પછી સમજાવી દઉં તમને તો 3 વર્ષનું આપણે યંત્ર ખાતું તૈયાર કરવું હોય તો પહેલાં એક ખાતું બનાવીએ આપણે પછી આમનું તો કદાચ બોલી સમજાવું તો એ ચાલે તો હવે આપણે બનાવવાનું છે યંત્ર ખાતું પણ 3 વર્ષનું બનાવવાનું કીધું છે તો 3 વર્ષનું યંત્ર ખાતું બનાવીએ આપણે અને ખાતું બનાવવું હોય તો એની અંદર અહીંયા લખી દેવાય તારીખ તારીખની કોલમ બનાવી દે 3 વર્ષનું બનાવવું છે તો 10 લાઇનની જરૂર પડે પછી આ વિગત અને અહીંયા રકમ સામે જમા બાજુ પણ અહીંયા તારીખ આપી દઈશું પછી વિગત અને રકમ તો આવું 3 વર્ષનું આપણને કહે છે યંત્ર ખાતું તૈયાર કરો તો તારીખ વિગત રકમ સામે જમા બાજુ તારીખ વિગત રકમ જમા અને આવું તો બાળકો 3 વર્ષનું હવે હું તમને યંત્ર ખાતું તૈયાર કરી આપું બરાબર તો જુઓ ત્યારે હવે તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ બીજું કશું જ નથી કરવાનું આ ગણતરી બધી ત્યાં હું મૂકું છું બધું જ અહીંયા છે બરાબર તો પહેલું 1/4/2012 ના રોજ 2,75,000ની મૂળ કિંમતનું યંત્ર ખરીદ્યું અને ગોઠવા લાવવાનો ખર્ચ 25,000 થયો તો યંત્ર ખરીદો યંત્ર આવે ઉધારવાનું 1/4/12 જે મૂળ કિંમત હોય એનો ચેક આપી દેવાય તો બેંક ખાતે અને મૂળ કિંમત કેટલી 2,75,000 અને એ જ તારીખે જે ખર્ચ થયો હોય એ રોકડેથી આપી દો તો રોકડ ખાતે 25,000 તો 25,000 ખર્ચ અને 2,75,000ની મૂળ કિંમત 3 લાખનું યંત્ર આવી ગયું 3 લાખનું યંત્ર આવી ગયું હવે તરત જ આ તારીખે ઘસારો ગણી લેવાય આ તારીખ ઘસારો આટલા રૂપિયા સામે ઘસારો લખી દઉં 31/3/13 31/3/13 ના રોજ ઘસારા ખાતે ઘસારો છે રૂપિયા 24,000 આ તારીખે બાકી વધશે બાકી આગળ લઈ જવાય તો બાકી આગળ લઈ ગયા
કેટલી તો 3 લાખમાંથી 24,000 બાદ કરો એટલે 2,76,000 રૂપિયા જે બાકી હોય એ બાકી ત્યાં આવી જાય 2,76,000 એટલે પહેલું વર્ષ કમ્પ્લીટ થઈ ગયું એનો ટોટલ કરી લેવાય 3 લાખ એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 3 લાખ ઓકે એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું એક વર્ષ પૂરું આ બાકીને બીજા દિવસે આગળ લાવી દઉં આ બાકી બીજા દિવસે આગળ લાવી દઉં બીજો દિવસ અથવા બીજું વર્ષ આનો બીજો દિવસ અથવા આનું બીજું વર્ષ તો 1,4,13 આ બાકીને આગળ લાવી દઉં તો બાકી આગળ લાવ્યા 2,76,000 આ તારીખે આ બાકી આ રકમ આ તારીખ આ બાકી આ રકમ પાછા બીજું વર્ષ આ તારીખે પૂરું થાય આ તારીખે ઘસારો આટલા થયા સામેની બાજુ 31/3/14 વર્ષ પૂરું થાય ત્યારે ઘસારો પણ સીધી લીટી છે એટલે સરખી જ રકમ હોય 24,000 આ ઘસારો તરત જ એ જ તારીખે જે બાકી આવે આગળ લઈ જવાય તો બાકી આગળ લઈ ગયા 2,76,000માંથી 24,000 બાદ કરી દો એટલે 2,52,000 એટલે બે બાજુનો ટોટલ પાછો 2,76,000 આ બીજું વર્ષ પૂરું આ ટોટલ પણ 2,76 બીજું વર્ષ પૂરું થયું એટલે 2 વર્ષ કમ્પ્લીટ થયા આ બાકી આગળ લઈ ગયા પાછા ત્રીજા વર્ષે આગળ લવાય ત્રીજું વર્ષ એટલે 1,4,14 બાકી આગળ લાવ્યા 2,52,000 આનો બીજો દિવસ અથવા આનું બીજું વર્ષ 1,4,14 અહીંયા આવી ગયા આ 1,4,14 આ બાકી 2,52 બે વર્ષ કમ્પ્લીટ હવે ત્રીજા વર્ષમાં હવે સાંભળજો બાળકો આ ત્રીજા વર્ષમાં આવી ગયા બધું ત્રીજું વર્ષ હવે ત્રીજા વર્ષમાં પહેલું કામ કરવાનું છે 31/3/15 એટલે ત્રીજા વર્ષના અંતે પહેલા આ મિલકત વેચી દો કેટલામાં તો વેચાણ કિંમત જોઈ દેવાની ત્રીજા વર્ષમાં એટલે નીચેથી ચાલુ કરું છું પહેલા વેચી દો અને વેચો છો 1,82,400માં વેચો એટલે યંત્ર જાય જાય તો જમા બાજુ 31/3/15ના દિવસે વેચીએ અહીંયા લખવાનું બેંક ખાતે ડેશ વેચાણ કેટલામાં વેચ્યું તો 1,82,400 1,82,400 આ વેચી દીધું તરત જ એનું પરિણામ જોઈ લેવાનું કા નફો હોય કા નુકસાન એની ઉપર જ કા નફો હોય કા નુકસાન હોય જો નફો હોય તો અહીંયા ઉધાર બાજુ અને નુકસાન હોય તો જમા બાજુ તો આ નુકસાન છે 45,600 રૂપિયા નુકસાન એટલે સામે જમા બાજુ આજ તારીખ લખવાનું નફા નુકસાન ખાતે ડેશ નુકસાન નફા નુકસાન ખાતે ડેશ નુકસાન કેટલા રૂપિયા નુકસાન થયું 45,600 રૂપિયાનું નુકસાન તો 45,600 રૂપિયાના નુકસાનથી વેચી દો અને તરત જ એનો લખી દેવાનો વેચેલી તારીખનો ઘસારો જે તારીખે વેચો છો ત્યાં સુધીનો ઘસારો જે તારીખે વેચીએ ત્યાં સુધીનો ઘસારો તો આપણે 31/3/15 વેચીએ ત્યારે કેટલો ઘસારો કાપ્યો હતો 24,000 તો એ જ તારીખે લખી દઉં ઘસારા ખાતે અને 24,000 રૂપિયાનો ઘસારો કાપી દઈએ અને ત્રીજા વર્ષમાં આ વેચાણ કિંમત આવી ગઈ નુકસાન આવી ગયું ઘસારો આવી ગયો અને આ એની બાકી હતી એ બાકી આવી ગઈ મતલબ આ ત્રીજું વર્ષ કમ્પ્લીટ ત્યાં આવી ગયું હતું બીજું કાંઈ હોય નહીં હવે કાલ મેં વાત કરી હતી મતલબ નેક્સ્ટ ગયા લેક્ચરમાં વાત કરી હતી કે એક જ મિલકત હોય અને એ વેચી દો એટલે મિલકત રહે નહીં આમે ખબર પડે હવે એક એક સાયકલ હોય વેચી દો એટલે સાયકલ ન જ વધે ઝીરો થઈ જાય તો અહીંયા પણ એક જ યંત્ર હતું આ તારીખે હતું નવું લાવ્યા હતા આ તારીખે વેચી દીધું તો હવે ઝીરો થઈ જાય ઝીરો થઈ જાય એટલે ખાતું ક્લોઝ થઈ જાય તો બે બાજુનો ટોટલ ચેક કરી લેવાનો બે બાજુનો ટોટલ ચેક કરી લેવાનો ખાતું સરભર થઈ જવું પડે આપણી ભાષામાં કહું તો બે બાજુનો સરવાળો ઇક્વલ ઇક્વલ થઈ જવો પડે રાઈટ તો ચેક કરી લે સરવાળો બંને બાજુ
અહીંયા છે 2,52,000 તો અહીંયા પણ ટોટલ 252 થઈ જવો પડે તો 1,82,400 પ્લસ 45,600 પ્લસ 24,000 તેનો ટોટલ થઈ જાય 2,52,000 ને પૂરા 2,52,000 તો આવી રીતે બાળકો આ ખાતું પણ ક્લોઝ થઈ જાય મતલબ સરપત થઈ જાય તો આવી રીતે બાળકો 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું હતું અને હવે એમાં પૂછે છે 3 વર્ષની આમ નોંધ પણ હવે એકની એક જ આમ નોંધો રિપીટ થતી એટલે ખાલી હું સમજાવી દઉં બોલીને તમને ચાલે ને કે લખવી પડશે ખાલી બોલીને આપણે સમજી લઈશું રાઈટ તો હવે માગી છે આપણને 3 વર્ષની આમ નોંધો તો પહેલા વર્ષે 3 આમ નોંધ હોય પહેલા વર્ષે 3 આમ નોંધ થાય પછી દરેક વર્ષે 2-2 હોય અને જે વેચો એ વર્ષે પછી બીજી 2 વધી જાય પહેલા વર્ષે 3 આમ નોંધ હોય પછીના દરેક વર્ષે બોલું છું 2-2 આમ નોંધ હોય પણ જે વર્ષે તમે મિલકત વેચો ત્યારે પછી બીજી 2 વધી જાય કારણ કે એક વેચો એની અને બીજું એનું પરિણામ એટલે એવું કહેવા માંગુ છું કે પહેલા વર્ષે કેટલી આમનોંધ થશે 3 બીજા વર્ષે 2 ત્રીજા વર્ષે આમ તો 2 જ થાય પણ બીજી 2 વધી જશે એક વેચો છો એની એક એનું પરિણામ નફો કે નુકસાન એટલે ત્રીજા વર્ષે 4 થશે એટલે પહેલા વર્ષની આમનોંધ 3 આવે બીજા વર્ષે 2 આવે અને ત્રીજા વર્ષે પાછી 4 આવશે રાઈટ તો 3 + 2 + 4 9 આમનોંધ થશે ખાલી બોલી જો સાંભળી લો એકનું એક જ હોય એટલે સાંભળતા જજો હવે ઉપર લખી દેવાય હારૂન કોડાવાલાના ચોપડે આમનોંધ પહેલી આમનોંધ કઈ થી બધું હોય પહેલી આમનોંધ અહીંયા 1/4/12 દિવસે આપણે આ યંત્ર ખરીદો તો ખરીદો ત્યારે 1/4/12 દિવસે યંત્ર ખાતે ઉધાર 3 લાખ યંત્ર ખાતે ઉધાર 3 લાખ તે બેંક ખાતે જમા 2,75,000 તે રોકડ ખાતે જમા 25,000 આ પહેલી યંત્ર ખરીદ્યું એની આમનોંધ હવે ઘસારો ગણો આ તારીખે આ ઘસારો 24,000 તો ઘસારો ગણીએ ત્યારે 31/3/13 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 24,000 આ બીજી ઘસારો ગણ્યો એની ત્રીજી આ ગણેલા ઘસારાનું ખાતું બંધ કરી દેવાનું તો 31/3/13 એ જ તારીખે પણ આ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું નાનું ખાતે તો એની આમનોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે સોરી તે ઘસારા ખાતે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 24,000 એટલે 24,000 ગણેલો ઘસારાનું ખાતું બંધ કરી દીધું પહેલું વર્ષ 3-3 આમનોંધ પૂરી થઈ હવે બીજું વર્ષ એમાં 2 આમનોંધ આવે ઘસારો ગણવાનો ઘસારા ખાતું બંધ કરવાનું કેમ તો પહેલી નીકળી જાય યંત્ર ખરીદવાની આમનોંધ હવે ના થાય યંત્ર ખરીદવાનું એક જ વખત હોય એટલે પહેલી આમનોંધ નીકળી જાય હવે બીજી અને ત્રીજી ઘસારો ગણો એનું ખાતું બંધ કરો તો હવે બીજા વર્ષનો ઘસારો ગણો 31/3/14 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 24,000 અને આ ગણેલા ઘસારાનું ખાતું 20 તારીખે બંધ કરી દો 31/3/14 નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 24,000 તો આ બીજા વર્ષની 2 આમનોંધ ઘસારો ગણ્યો ઘસારા ખાતું બંધ કરી દીધું હવે ત્રીજું વર્ષ આવે ત્રીજું વર્ષ એમાં પણ પહેલી યંત્ર ખરીદવાની આમનોંધ નીકળી જાય એટલે 2 આમનોંધ ઘસારો ગણો એનું ખાતું બંધ કરો તો ઘસારો ગણી લો પહેલાં 31/3/15 ત્રીજા વર્ષમાં 31/3/15 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 24,000 આ કસારો ગણ્યો એનું ખાતું બંધ કરી દો
23 તારીખ 31 3 15 બંધ કરીને ક્યાં લઈ જવાનું તો નનું ખાતે ઉધાર મતલબ નફા નુકસાન ખાતે ઉધાર તે કશારા ખાતે 24000 આ ખાતું બંધ કરી પહેલા વર્ષે 3 આમનું બીજા વર્ષે 2 આમનું ત્રીજા વર્ષે પણ 2 આમનું પણ હવે ત્રીજા વર્ષમાં બીજી 2 વધી જશે કારણ આ યંત્ર વેચવાનું છે અને વેચો એટલે એનું પરિણામ નફો કે નુકસાન બે આમનું વેચો એ વર્ષમાં વધી જાય તો ત્રીજા વર્ષમાં બે આમનું તો બોલ્યા કસારો ગણો કસારા ખાતું બંધ કરો હજુ બીજી બે બોલા છે કે યંત્ર વેચો અને વેચો એટલે ચેક આવે આવે તો બેંક ખાતે ઉધાર યંત્ર ખાતે જમા થાય કોઈ પણ મિલકત વેચો એટલે ચેક આવે તો બેંક ખાતે ઉધાર સામે મિલકત જાય તો યંત્ર ખાતે જમા તો યંત્ર વેચો છો 31/3/15 બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 182,400 આ ત્રીજી આમનું અને ચોથી આમનું એનું પરિણામ એનું પરિણામ હતું નુકસાન નુકસાન હોય તો યંત્ર ખાતામાં જમા હોય તો નનું ખાતામાં ઉધાર થાય તો ચોથી આમનું આવશે 31/3/15 પણ નુકસાન છે માટે યંત્રના ખાતામાં જમા તો નફા નુકસાનના ખાતામાં ઉધાર તો ચોથી આમનું આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા પણ નુકસાન છે 45,600 આવી રીતે બાળકો હું પહેલા વર્ષે 3 આમનું લખીશ બીજા વર્ષે 2 લખીશ ત્રીજા વર્ષે 2 તો ખરી પણ બીજી 2 વધી જાય એક યંત્ર વેચો અને એક એનું નુકસાન એટલે ત્રીજા વર્ષે 4 થાય એટલે કુલ 3+2+4 એમ કરી 9 આમનું થાય બરાબર તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય બાળકો કે મેં 3 વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું અને 3 વર્ષની આમનોંધ લખી દીધી તો તમે લખી નથી ખાલી બોલ્યો છું પણ તમે લખી શકો ને તો 3 વર્ષની આમનોંધ લખવાની અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું બહુ જ અગત્યનો દાખલાઓ છે બાળકો ધ્યાનથી ભણજો બહુ સહેલા છે તો આજના દિવસમાં આ દાખલો અહીંયા પૂરો કરી અને આટલું કામ આપણે રહેવા દઈશું રાઈટ તો આટલું કામ અને આ દાખલો તમારે એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનો ઓકે તો આજના દિવસમાં આપણે આ દાખલો અહીંયા સ્ટોક રાખીએ હવે એક દાખલો હું તો રહેવા દો નથી હું જણાવીશ બધા જ પણ ફરીથી વારંવાર અગાઉનું પણ રિપીટ કરવાનું ચાલુ રાખજો જેથી કરી જેટલું તમે વધારે રિપીટ કરશો જેટલું આપણે વધારે રિપીટ કરીએ એટલો આપણને ફાયદો મળશે એટલો આપણને ફાયદો મળે કારણ કે એકની એક વાત જેમ જેમ તમે ગણતા જાઓ એમ સોલ્વ થતી જશે એટલે ખાસ અગાઉના દાખલા ભલે હું હોમવર્કમાં આપું કે ના આપું તમારે ગણતા રહેવાના બરાબર છે તમે ગણતા રહેજો જેટલું ગણશો એટલું બધું કામ સહેલું લાગશે આપણને એટલે ખાસ આ દાખલા તો ગણજો પણ સાથે અગાઉના દાખલા પણ જે ચાલી ગયા હોય એ ગણતા રહેજો તો બસ આજના લેક્ચરમાં આટલું રહેવા દે બાકીની વાત નેક્સ્ટ ટાઈમ જોઈશું